શું મમ્મી, સાતમ આઠમે આ વખતે તીન પત્તી અને દોરડા ખેંચ રમવાના છો? ડોબી, તારી સાસુ દોરડા ખેંચ નહીં, તાંટિયા ખેંચ રમવાની છે. ઘરમાંથી કાઢી તો એ પોદળાની જેમ મારા માથે પડી છે. ઓલી સંસ્કૃતિ મારું ચાલે ને તો બે લગાવીને એને ઘર ભેગી કરી દઉં. બસ સૂર્યકાંતાના સંસ્કારની લવારી આડે આવે છે. તો તમે કરશો શું? સંસ્કૃતિને દોરડે બાંધીને દરિયામાં નાખી આવશો? આટલી મહેનત તારી સાસુના નસીબમાં નથી રોહિણી. એ તો ઘરમાં આવી ત્યારથી જોઉં છું. જો તો તો હવે કરવાનું શું? સોંગ એ ડોબી મને નહીં, ડોલને સોંગ. હાય હાય, આ તો ઘાસલેટ છે. ઘાસલેટ, દોરડું અને દીવાસળી બધા ભેગા મળે તો શું થાય? બૂમ, ભડકો. હા, બરાબર સમજી. આ ઘાસલેટમાં ડૂબેલું દોરડું આપણે ઓલી સંસ્કૃતિના તંબુની આજુબાજુ પાથરી દઈશું અને દીવાસળી ચાપી દઈશું. પછી આખા તંબુમાં આગ લાગી જશે, તંબુ ભડકે બળશે, બિચારી સંસ્કૃતિના રામ રામ. સૂર્યા પોતાના તાપથી ભલભલાને ઓગાળી નાખનારી મારી સૂર્યા આજે કેમાં કે મૂંઝાઈ ગઈ છે? શું થયું બોલને? બેસ બેસ, અહીંયા બેસ. સૂર્યમંડળ પોતાનો માર્ગ ખોલે પણ મારી સૂર્યા નહીં. કોણે તને અંદરથી આટલી હચમચાવી દીધી છે? યમુના ઘર છોડીને એ પછી પહેલી વાર તે મને સામેથી ફોન કરીને બોલાવી છે. એકાંતને પણ એકલું પાડી દેવી મારી સૂર્યા આજે કેમ જાતથી વિખૂટી પડી ગઈ છે? બોલને શું થયું? આ છોકરી દરેક જળની મૂળ આ છોકરી છે. એની દરેક વાતમાં, એના જવાબમાં, એની દલીલોમાં, એના દરેક તર્કમાં મને મારો અતિ જ સંભળાય છે. જાણે કંઈક અમંગળ થવાનું હોય એવો ભાસ થાય છે. વર્ષો પહેલા જે બની ગયું હતું લાગે છે કે એવું જ મારી ઐશ્વર્યા સાથે બનશે. ઐશ્વર્યા પણ યમુનાની, યમુનાની યાદ આવે છે ને? યાદ કેમ ના આવે સૂર્યા? લોહી છે તારું, પણ એની યાદ મને પીડા આપે છે. માફ કરી દઈશ તો મનની પીડા ઓસરી જશે. શુકામ દર વખતે મારે જ નમતું જોવાનું, મારે જ આ ખાડા કાન કરવાના, મારે જ ભારે હૈયે તો ભૂલી જવાનું. શુકામ કહેવાય છે ને, ભૂલે એ ભગવાન. નથી બનવું મારે ભગવાન. શુકામ આટલું સહન કરવા માંગે છે સૂર્ય? એ જ મારો સ્વભાવ છે અને સ્વભાવ લાકડે જ જાય. પહેલા યમુના, હવે ઐશ્વર્યા, હવે આ છોક સૂર્ય. મારી સહન શક્તિની હદ આવી ગઈ છે ઇન્દિરા, કોણ જાણે કેમ પણ. સૂર્યા, અઘરામાં અઘરી પરિસ્થિતિ કે સંજોગોની સામે તું અડીખમ ઊભી રહી છે, એના પૂર કે વામનમાં પણ તું વિરાટ છે. કેમ ને કોણ છે? સંસ્કૃતિ, શાક, દાળ, ભાત, ફરસાણ, મિષ્ટાન, કચુંબર અને સાથે છાસ પણ. જો મને ગુરુ બનાવવી હોય તો, ન થઈ શકતું હોય તો અત્યારે જ ના પાડી દે. હું બધું કરીશ. વાહ છોકરી, તે તો કમાલ કરી નાખ્યું ને. ભગવાનને ભોગ ધરાવવાની તૈયારી કરો, આવનારા મહેમાનોને જમવાનું પીરસવાની તૈયારી કરો. આજુ ઐશ્વર્યા, તારે તારી બા સાથે વાત કરવી પડશે. કેવું પડશે? તારે મનમાં શું છે? બા,
મારે ધ્રુવ સાથે લગ્ન નથી કરવું. ચિંતા નહીં કર, સૌ સારા બના થશે. ખબર નહીં કેમ પણ મને બહુ મૂંઝારો થાય છે. તું આજે અહીંયા રોકાઈ જાને. સોરી સૂર્યા, મારે પણ ઘરે રાંધણ છઠને શીતળા સાથેની પૂજાની તૈયારી કરવાની છે. પણ તું જોજે, બીજી વાર તું મને ફોન કરે ને એની પહેલા દોડતી હું તારી પાસે આવી જઈશ. નીકળું. યાદ રાખજે સૂર્યા, પર્વતને કાંકરીની ને બાજને વીજળીની બીક નથી લાગતી. ત્યારે તું તો આ ઘરના તારા મંડળનું છત્ર છે. તું જોજે ને, બધું બરાબર થઈ જશે. બસ તું હિંમત રાખજે, સૌ સારા વાના થશે. જાઉં છું. નહીં, જઈશ. અપમાનજનક રીતે કાઢી મૂક્યા પછી પણ એ ઘર છોડવા તૈયાર નથી. હકથી ઘરમાં જ રહે છે. હેતુ શું છે અજીતનો? કયા ભાવથી આટલો હક દેખાડે છે? દેખાય છે એ જ ભાવ છે કે પછી જુદા જ કારણથી એ ગગનમહેલમાં આવી છે? જાણવું તો પડશે જ કે આ છોકરી છે કોણ. ભગવાન જાણે આવા તો વૈષ્ણવ પરિવારમાં કેટલા ભર્યા છે. મમ્મી, તો એમ કહું છું, જયારે આપણે તંબુમાં આગ લગાડશું ત્યારે ઓલી તંબુમાં હશે તો એને તંબુમાંથી બહાર કાઢવાનો મેં રસ્તો કાઢી લીધો છે. બસ આગ લગાડીને આપણે જોર જોરથી બૂમ પાડવાની. બહાર નીકળ, બહાર નીકળ. એમ અરે ભગવાન, ક્યાં શું થશે? તું બહાર આવો, બહાર આવો. એમ નહીં, આગ લાગી, આગ લાગી એમ કરીને બંને જોર જોરથી બૂમ પાડવાની. એટલે ત્યાં આગ હશે તો એ બહાર આવી જ જશે ને સાંભળીને. પણ મમ્મી, આપણે એને કોઈ ઈજા જ નથી કરતી તો આટલી લપસ કામ કરવાની? એને પરચો બતાવવા. એને પણ ખબર પડે કે એને છાયાને છંછેડી છે. જે છાયાને છંછેડે એને હું છઠ્ઠી યાદ દેવડાવી દઉં. ખબર જ પડવી જોઈએ. શું કરે છે? મી ધીમે બોલે. શું કરે છે તું? અરે ધીમે તો ભી સંસ્કૃતિ માટે જમવાનું ભરું છું. કામ હાથે કરીને તારે બાની નજરમાં ચડવું છે? મમ્મી, સંસ્કૃતિની આ હાલત મારા કારણે થઈ છે. તને નથી દેખાતું એ આટલી હેરાન થાય છે મારા લીધે? કાલે આપણા ઘરે જમવાનું નહોતું બન્યું, આજે પણ આપણા ઘરે આજે તહેવાર છે અને આજે પણ હું એને જમવાનું ન આપું, કેવું લાગે? બાને ખબર પડશે તો? બાને નહીં ખબર પડે. મા ઇન્દિરા માસી સાથે રૂમમાં બેઠા છે. માસી ક્યારના ગયા? હું જોઈ લઈશ. માને નહીં ખબર પડે, તું ચિંતા નહીં કર. હા, મને અહીંયા મજા આવે છે. અને કેશવ, યુ નો વોટ, તમારું આ ટ્રેડિશનલ બાર્બીક્યુ મને બહુ મસ્ત લાગે છે. શું કહેવાય, મંગલે કીધું હતું, નહીં નહીં ઐશ્વર્યાએ કીધું હતું, સગડી, રાઈટ? બહુ ખોટું કર્યું આ લોકોએ, બહુ ખોટું કર્યું. મને વાત કરવી પડશે આ લોકો જોડે. અરે પણ શું, મને વાત કરવા દો. અરે મને વાત કરવા દો. પ્લીઝ ડોન્ટ ક્રિએટ અ સીન. તમને શું લાગે છે, મને ફાઈટ કરતા નથી આવડતું? એ ના મેડમ, એવું નથી. હે, તમને તો ભાયડા ન પહોંચે. હે, તમે તો ફોરેન થી આવ્યા છો, એ પણ એકલા. તમે તો ફાઈટર છો. હે, then what do you think? હું શું કામ ચૂપ છું કેશવ? હું અહીંયા ફાઈટ કરવા નથી આવી. કેશવ, મારું એક મિશન છે અને અને જ્યાં સુધી એ પૂરું ના થાય ત્યાં સુધી મારું મારું અહીંયા રહેવું જરૂરી છે. મારું ફોકસ
મારું મિશન છે. એ તમે આ શું મિશન 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 લગાવી રાખ્યું છે મેડમ? તમારે આ બધું સહન કરવાની જરૂર નથી. હાલો હું તમને ઓલા ધીરજ ફરસાણ પાસે લઈ જાઉં છું, એ તમને મસ્ત ફરસાણ બનાવતા શીખવાડી દેશે. હાલો કેશવ પ્લીઝ, મારે ગગન મહેલ માં રહેવું છે, મારે મારે બા પાસે રહેવું છે. અરે પણ કેમ કેશવ, જ્યારે ટાઈમ આવશે ને હું તમને જ કહીશ. આઈ પ્રોમિસ યુ કેશવ, સૌથી પહેલા હું તમને જ કહીશ. આઈ પ્રોમિસ. મેડમ આવું નહીં કરો ને, આવી અડધી અડધી વાત તમે ના કરો ને. મારી એક વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો હે, જો હવે તમને કોઈ હેરાન કરીએ ને તો આ કેશવ, આ કેશવ મહાદેવ જો તાંડવ કરશે ને, એ નક્કી છે. એ કોઈનું નહીં સાંભળે, તમારું નહીં સાંભળે. હાય ઐશ્વર્યા. હાય. અને કેશવ બહાર આવી જા. જોઈ લીધો? હા. અને તારા માટે ફૂલ. ગગનમહેલમાં કોઈનામાં તો માણસાઈ છે. કેશવ પ્લીઝ. થેન્ક યુ ઐશ્વર્યા, પણ આની કોઈ જરૂર નથી. હું મારું ફૂડ જાતે જ બનાવીશ. મને ખબર છે, પણ આ આજ માટે નહીં, કાલ માટે છે. કાલે સાતમ છે ને? વોટ, કાલે શીતળા સાતમ છે? જેમાં ઠંડુ ખાવાનું હોય અને ગેસની પૂજા કરવાની હોય. એક્ઝેક્ટલી. અને ચિંતા નહીં કર, બાને ખબર છે, ચોરી છુપે નથી આવી. રિયલી? ઓકે ઐશ્વર્યા, મને કે આ શીતળા સાતમ શું કામ કરે છે? એ યાર, લોંગ સ્ટોરી છે, પણ મોરલ ઓફ ધ સ્ટોરી એટલી જ છે કે માં પોતાના બાળકોની હેલ્થ માટે શીતળા સાતમ રાખે છે. અને મેરિડ લોકો માત્ર બાળકોની હેલ્થ માટે નહીં, પણ આખા ઘરના મેમ્બર્સની હેલ્થ માટે સાતમ રાખે છે. ધારો કે કોઈ બીમારી આવી જાય તો એ જલ્દીથી વહી જાય એવી ભાવના સાથે લોકો શીતળા સાતમ રાખે છે. તો હું પણ મમ્મા માટે આ વખતે શીતળા સાતમની તૈયારી કરીશ. ત્યાં પણ મમ્મા શીતળા સાતમની તૈયારી કરતી હશે. જોર્જ, ઇન્ડિયામાં અત્યારના રાત હશે નહીં, બા ચૂલાની પૂજા કરતા હશે. બા, તમારા હાથે કેટલા સરસ નાગલા બને છે, એવું લાગે છે જાણે કે મશીનમાં બન્યા હોય. પૂજા તો દર વર્ષે મમ્મા કરતી, અને મારી પાસે તો પૂજાનો કોઈ સામાન પણ નથી. હે શીતલામાં, મારી મમ્માની તબિયત જલ્દીથી સારી કરતો. ચૂલાને નાગલા પહેરાવશે અને પછી મંત્રોચ્ચારણ કરીને શીતળા માતાને 24 કલાક માટે શાંત કરશે. બોલો. ઓમ હ્રીમ ક્લીમ શ્રી શીતલાય નમઃ. આજે મમ્માનો ફોન આવે એ પહેલા હું એને કોલ કરું. હું પણ અત્યારે ગેસ ની પૂજા કરતી હશે. હા, પણ તને કેવી રીતે ખબર કે આજે સાતમ છે? ઓસ્ટ્રેલિયામાં તને સાતમ ની કેવી રીતે યાદ આવી ગઈ? ઓ માય ગોડ, મમ્માને ડાઉટ જશે કે હું ઇન્ડિયામાં છું. હે, હેલો મમ્મા. હા, તને તો ખબર છે ને કે હું અહીંયા અહીંયા મેલબર્નમાં છું. એક્ચ્યુઅલી અહીંયા ઘણા ઇન્ડિયન્સ છે. ઇનફેક્ટ કોમ્પિટિશનમાં મારી સાથે એક છોકરી છે, એ પણ ઇન્ડિયન છે. એના મમ્મી સાથે આવ્યા છે. એને હમણાં જ પૂજા કરી ને એટલે મારાથી બોલાઈ ગયો. અચ્છા મમ્મા, લીવર મને કે આપણે કુલેર બનાવી છે ને? હા, તારી અને મારી ફેવરેટ કુલેર બધી તૈયાર કરું છું. ગુરુ અને હા બા,
વધારે જ બનાવી છે. બા, તમે મને એ કહો કે આ ચૂલો ઠારવાનો કેમ? આપણે રસોઈ ન કરીએ તો ચૂલો ઓટોમેટિકલી ઠરી જ જાય ને. બેટા, આમાં તમારું ઓટોમેટિકલી ન ચાલે. આ શાસ્ત્ર કહે છે, કહેવાય છે કે રાત્રે માં શીતલા રમવા નીકળે અને ચૂલા પર જ રમે. જો ચૂલો ઠારેલો ના હોય તો માં તાજી જાય અને એનો ગુસ્સો પરિવારના સ્વજનો ઉપર ઉતરે. એટલે શાસ્ત્રોક્ત રીતે ચૂલાને રાત્રે જ ઠારી દેવામાં આવે છે. કિકી બહુ, છાયાબેન અને રોહિણી કેમ દેખાતા નથી? ખબર નહીં બા. મમ્મી, હા, એક વાત કહું, ખોટું નહીં લગાડો. દોડું મૂકવા હું નહીં જાઉં. તો શું, તારી માએ જશે. એ ભલે જતી ને, મારા વરની માએ ભલે જતી, પણ હું નહીં જાઉં. કે હું ત્યાં દોડું મૂકવા ગઈ ને તમે અહીંયાથી ખાંડી મૂકી દીધી તો. હું એવું નહીં કરું મારી માં, હું એવું કઈ જ નહીં કરું. આ વર્ષે તારી કુલેર મિસ કરીશ. અરે કેમ મિસ કરીશ, તું જલ્દીથી પાછી આવી જાને. કોમ્પિટિશન જીતીને અને પછી તે જેટલી પણ ફેસ્ટિવલ્સ મિસ કરી છે ને, કે એની બધી જ વાનગીઓ, એની બધી જ મીઠાઈઓ હું તને બનાવીને ખવડાવીશ. નો મમ્મા, હું બનાવીને તને ખવડાવીશ. તારે બસ આરામ કરવાનો છે. અરે એની કોઈ જરૂર જ નથી. કે તને ખબર છે, મે છે ને ગોમતી નું આચમન જ્યારથી કર્યું છે ત્યારથી આઈ ડોન્ટ નો, આઈ એમ ફીલિંગ મચ બેટર. સાચે એવું લાગે છે જાણે કોઈ આમ ડિવાઇન શક્તિ મારી અંદર આવી ગઈ હોય ને, એવી ફીલિંગ આવે છે. વોટ યુ મીન? પર્સન બળી ગઈ હું? હા, એ જળ પીવાનું સ્ટાર્ટ કરી દીધું. એ એક મિનિટ, તને કેવી રીતે ખબર કે અહીંયા ગોમતી નું પાર્સલ આવ્યું છે? એક દીવા સળી છોકરીની લંકા, બસ પછી આખા ગગન મહેલ પર છાયા રાજ. મા સિમ્પલ છે ને, ડેડ પાસેથી. બીજો શું? ડેડે કહ્યું તું કે ઇન્ડિયામાં કોઈ ખાસ ફ્રેન્ડ છે ને, એના પાસેથી મંગાવ્યું છે. અમારી ગોમતીનું જળ છે. રાઈટ, ખાસ તારા માથે મંગાવ્યું છે ઓનલાઈન. ઓનલાઈન ગોમતી નું જળ ઓનલાઈન? That's not possible. Yes, everything is possible. Do you want me to order peda from Rajkot or khadi from Surat? If those food items are available, why can't I order your gomti jal online? And if you finish that, I'll get you another jar if you want. બાપ દીકરી બંનેના જવાબો જુદા છે. ક્યાં કેવું તો નથી બન્યું કે આ જલ સંસ્કૃતિ છે?